नमस्कार मित्रों, हूँ कौशिक गुणोत्तर, आप निहाळी रह्या छो वंदे समाचार। आज आपणे अमदावाद शहेरना निकोल विस्तारमां आवेला छीए, त्यां आपणी पासे नरेशभाई गाड़िया साहेब छे। तेओ श्री अमदावाद म्युनिसिपल कॉर्पोरेशननी आवनारी इलेक्शनमां दावेदारी नोंधावी चूक्या छे। तेओ हाल अमदावाद शहेरना कोंग्रेस समितिना उपप्रमुख छे। आपणे तेमना विशे थोड़ी विस्तृत माहिती लईशुं एमनी पासेथी। नमस्ते सर। नमस्कार, जय भारत। सर, आपनું નામ અને પૂરો પરિચય આપશો? મારું નામ છે નરેશભાઈ બાબુભાઈ પટેલ, અને નિકોલ વોર્ડ અને મારા પટેલ સમાજના લોકો મને નરેશભાઈ ગાડિયા તરીકે ઓળખે છે। નિકોલ વિસ્તારના વિકાસ કાર્ય વિશે આપ થોડી માહિતી આપશો? નિકોલમાં આમ દેખીએ તો વિકાસ થયો નથી એની જેવું જ છે। જ્યાં જ્યાં અમારા કાઉન્સિલરો હોય કે જે ભાજપ કે કોંગ્રેસમાં નથી પડતા, પણ જે અધિકારીઓને વહીવટ આપેલો છે તેઓ લોકોની પાસે કોઈ પણ પ્લાનિંગ વગરના પ્લાન કરે છે। તમે કદાચ નિકોલમાં આંટો મારશો તો જે જે કરોડો રૂપિયાના રોડ છે એ એક વર્ષમાં થઈ જાય, બીજા વર્ષે પાછા 2 કરોડ રૂપિયા ખાડા કરવાના લે છે, પાછા ત્રીજા વર્ષે પાછા એની પર રોડ સરફેસ કરે છે, પાછા ચોથા વર્ષે ખાડા કરે છે। એટલે જેની પાસે પ્લાન વગર સુઆયોજિત જે આયોજન નથી તેના કારણે પ્રજાનો પૈસો જે પાણીની જેમ વેડફાય છે, પહેલાં તો મારે એને બચત કરવા માટેનું આયોજન કરવાની ઈચ્છા છે। ભૂતકાળમાં સર આપના દ્વારા કેવા સેવા કાર્યો કરેલા છે નિકોલ વિસ્તારની અંદર? આપણે સાહેબ ભૂતકાળમાં અને અત્યારે વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં મારા ટ્રસ્ટ એવા ચાલે છે જે ટ્રસ્ટના કારણે લગભગ આ જીવન મારી સેવા પ્રવૃત્તિ ચાલતી રહી છે। પહેલી તો વાત છે, મેં સમાજના સુધારણ માટે સમાજમાં સમજણ, કારણ કે સમજણથી સાચું સુખ આવે છે, પૈસાથી સુખ મળે છે બરાબર છે, પણ પૈસો અને સમજણ બંને ભેગું થાય તો માણસનું ઘર પરિવાર ખૂબ જ સારી રીતે રહે છે। તેની માટે અમારા વિસ્તારમાં ઘણા બધા સેવા યજ્ઞ, જેવી રીતે શિવ મહાપુરાણ, શ્રીમદ ભાગવત છે, સત્સંગી જીવન છે, સ્વામિનારાયણ કથા છે, રામાયણ કથા છે, એવા અનિયમિત સત્સંગના આયોજન મેં કરેલા છે। અહીંયા અમારા નિકોલની અંદર રામજી મંદિર છે તો એનો પણ હું ટ્રસ્ટી છું, એમાં ભગવાન રામ, લક્ષ્મણ, સરસ્વતી અને જાનકીજી, સીતાજીનો પણ હું, હનુમાનજીનો પણ હું દાતા છું। તેવી રીતે મહાદેવના મંદિરોમાં ઘણી જગ્યાએ કલરની સેવા, પછી ઝાલરની સેવા, પ્લસ ભોજલરામ આશ્રમ છે તો એમાં અમે આશ્રમમાં મોટો સિનિયર સિટીઝનોને સારી રીતે રહી શકે એની માટે સિમેન્ટની સેવા કરીને મોટા સત્સંગ હોલનું આયોજન કરેલું છે। એવી રીતે અનલિમિટેડ મારા વર્ક છે। જે રીતે ઇસ્કોન મંદિર છે તો મેં 2 વર્ષ પહેલાં જ રથયાત્રાનું, જેવી રથયાત્રા જગતનાથપુરીની છે એવું જ ઇસ્કોનના જગતનાથ ભગવાનને મારા નિકોલ વિસ્તારમાં ફેરવવા માટે બહુ મોટું આયોજન કર્યું હતું। તેમાં લગભગ મારી પાસે 1000 સ્વયંસેવકોની સાથે સુપ્લાનિંગ સાથેનું અમે આયોજન કર્યું હતું, પણ અમને પરમિશન એન ટાઈમ લગી લટકતા રાખ્યા, તેમ છતાં અમને કોઈ પણ કારણોસર અમને કેદ કરવામાં આવ્યા રાત્રે, પણ પછી ભક્તો આવવાથી અમે રથયાત્રા પણ ખૂબ સારી રીતે અમે સરળ રીતે કાઢી હતી। એટલે આવા આયોજન એટલા માટે કે આવા આયોજનથી માણસની અંદર એક જાતની ખુશી મળે છે। એ ઉપરાંત મારી પાસે બાપા સીતારામ ટ્રસ્ટ ચલાવું છું, જે બાપા સીતારામ રામ રોટી ટ્રસ્ટ તરીકે ફેમસ છે। એમાં અમે સિવિલ હોસ્પિટલની અંદર કિડની હોસ્પિટલ, કિડની વિભાગમાં રોજ અંદાજિત 800 થી 1000 માણસના દર્દી અને દર્દીના સગાઓને ફ્રીમાં અમે ભોજન આપીએ છીએ। 11 વાગે એટલે અમારું કેન્ટીન લાગી ગયું હોય છે, અને આજે 6 વાગે એટલે અમારું કેન્ટીન લાગી છે। એમાં પણ અમારી પાસે 1.5 દાન પબ્લિક આપે છે, એટલે પબ્લિક પૈસો આપે છે, ટેક્સ આપે છે, અને સેવાના કામમાં પૈસો કરે છે, બસ એને સુઆયોજન તરીકે નાખીએ તો એ રીતનું વર્ક થઈ રહ્યું છે। અને મારો પણ મુખ્ય હેતુ હોય છે, અમે કોઈ પણ કામ કરીએ છીએ તેમાં અમે એવા વ્યક્તિઓને ઉપર આપી દઈએ છીએ કામ, એમાં અમારી જરૂર નથી પડતી, પણ સેવા એકના કોન્સ્ટન્ટ ચાલતો રહેતો હોય છે। સરકારી યોજનાઓ વિશે જનતાને કેવું પ્રકારનું માર્ગદર્શન મળી રહે તેના માટે આપ શું કહેવા માંગો? તો સરકારની યોજના તો બહુ સારી હોય છે, માર્ગદર્શન એમાં સારું આપીએ છીએ, પણ પ્રજાલગી યોજના હજી સુધી પહોંચતી નથી। કદાચ તમારે જાણમાં હશે, જ્યારે કોરોના કાળમાં ઘણા બધા આપણને તકલીફ પડી હતી, ગવર્મેન્ટે લગભગ 1,00,000 રૂપિયાનું બજેટ જે આપણી પાસે રિઝર્વમાં નહોતું એટલું જનતા માટે 2 હાથે કરીને દાનમાં આપ્યું, તો એનો ફાયદો મને નથી લાગતો નિકોલમાં કોઈ સારા માણસોને મળ્યો। કદાચ હું તમને પૂછીશ તો તમને કદાચ 1 લાખની લોન જે 1% મળવાની હતી, 2% તમને મળી છે સાહેબ? નથી મળી। તો આવી જો તમારી જેવા વ્યક્તિને ન મળી હોય તો દલિત સમાજ કે મધ્યમ વર્ગના લોકોને લગભગ તમે પૂછશો તો 100 માંથી 90% તમને ના જ પાડશે। ગવર્મેન્ટ યોજના આપે છે પણ એની સાથે લાભ નથી આપતો। અત્યારની સરકારમાં શું છે, ખાલી વાયદા અને વચનો જે ધીનાધીન આપે છે, પણ આ પૈસો વપરાય પણ છે એનો પણ હું સાક્ષી છું, કારણ કે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે ટેક્સનો એટલો બધો પૈસો આવે એને ક્યાં નાખવો એ ખબર નથી, પણ એ લોકો બજેટ દ્વારા આપી દે છે, પણ બજેટ પોખતું નથી, પણ ક્યાં જાય છે ભ્રષ્ટાચારમાં, એની માટે પણ હું મને ખરેખર એઝ એ ઇન્ડિયન તરીકે બહુ દુઃખ થાય છે કે અમારા ઇન્ડિયન આટલો બધો ટેક્સ આપે છે અને આટલી મસ્ત સરકારની યોજના આવે છે અને યોજનાનો પૈસો વપરાય પણ જાય છે, પણ પબ્લિક સુધી નથી પહોંચતો ભાઈ। એટલે ભ્રષ્ટાચાર બાબતે સરકારનું કામ વલણ સ્પષ્ટ નથી?
જો ભ્રષ્ટાચાર તો છે ને હવે ખરેખર ગણીએ તો આપણા ભારતની ગણવંધીમાં આવી ગયેલો છે, પણ અત્યારે પબ્લિક જાગૃત થાય, અત્યારે બધા ભાજપ કોંગ્રેસ ને આમ આદમી કે બહુજન પાર્ટી ગમે તેના વાયદામાં પડે છે, પણ જો પબ્લિક પોતે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી એવી છે કે એમાં તમારે કામ બેઝિક લેવલનું કરવાનું છે, એની માટે તમે કોઈ પક્ષપાતમાં ન જાઓ, તમને લાગે કે ભાજપનો સારો છે તો એને મત આપો, તમને લાગે કોંગ્રેસનો સારો છે તો એને આપો, તમને લાગે આમ આદમીનો સારો છે તો એને આપો, પણ ક્યાંક એવા ન્યાયવાળા ન્યાયિક માણસોને તમે જો મતદાન આપશો તો નક્કી ખરેખર આપણું ગુજરાત આખું ખૂબ જ સારું મોડલ તૈયાર કરશે, તો ઇન્ડિયાને આપણે સારું ભેટ આપી શકશો. અત્યારે મારું પ્લાનિંગ, હું કોંગ્રેસમાંથી ઊભો રહ્યો છું, ઉમેદવારી કરી છે મેં, કદાચ મને મળે કે ન મળે મને ખબર નહીં, પણ મળશે તો મારે નિકોલને એવું સ્વીટ મોડલ તૈયાર કરીને આપવું છે કે કદાચ વિદેશવાળા આવે તો એકવાર એને એમ થાય કે ના ભાઈ નિકોલમાં તો એકવાર વિઝિટ મારવી જ છે, એટલે એવું આયોજન મેં આખું કમ્પ્લીટ કરેલું છે. હવે જો મને મોકો મળશે તો મારા આયોજન પ્રમાણે કામ કરીને અમદાવાદને એક એવું નિકોલનું મોડલ ભેટ આપીશ, તે જોઈને લગભગ આખા ઇન્ડિયાના લોકો આ રીતે કામ કરવા માટેની પ્રેરણા મળશે. જનતાને સર આપ શું સંદેશ આપવા માંગો છો? જનતાને તો હું એ જ સંદેશ આપવા માગું છું કે મહેરબાની કરીને પોતાના મતદાનને સમજે. મત છે એ તમે લોકો મામૂલી સમજીને 10 મિનિટ કે 1.5 કલાક લાઈનમાં ઊભા રહેવાના, તમારા જે સમય બગડે એના કારણે તમે મત નથી દેતા, એના કારણે આપણા દેશને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો મારી, કારણ કે આ મત છે એ દેશનો મેન શાસન મેન શક્તિ છે, અને એ શક્તિના કારણે જ લોકો બિન ઉપયોગી કરીને દેશને બરબાદ કરી રહ્યા છે. તો દરેક જનતા પોતાના મતનો ખુદ ઉપયોગ કરે અને સારા વ્યક્તિઓ સારા નેતૃત્વને જાણીને એનો મત આપીને દેશને આબાદ કરવા માટે, દેશની લોકશાહીને બચાવવા માટે, દેશને ભયભૂતમાંથી મુક્ત કરવા માટે બધા સહયોગ આપે, અને બની શકે તો નાના મોટા વડીલો પણ આમાં રસ લઈને અચૂક મતદાન આપે. મિત્રો, તો આ હતા નરેશભાઈ ગાડિયા સાહેબ. નિકોલ વિસ્તારમાં તેમના દ્વારા સેવાકીય કાર્યોમાં હંમેશા સિંહ ફાળો રહેલો છે, એ ઘણી બધી સેવાકીય સંસ્થાઓમાં જોડાયેલા છે. તો આપણે એવું ઈચ્છીએ કે તે એવું આગળ આવે તો એમની સેવાનો દરેક જનતા લાભ લઈ શકે. હવે આવનારા સમયમાં જનતા જ નક્કી કરી શકશે કે શું નિર્ણય લેવો, એના માટે આપણે જોતા રહીશું. આવી રસપ્રદ અને સાચી અને સચોટ માહિતી માટે જોતા રહો વંદે સમાચાર. હું છું કૌશિક ગુણોત્તર, કેમેરામેન ભૂપત પટેલ સાથે.